કોરોના વાયરસને લઈને સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શાળાઓ બંધ હોવાના કારણે મધ્યાહન ભોજન કરતા બાળકોને સવારે તાજેતરમાં ચોખા ઘઉંની કીટનું વિતરણ કરાતા બાળકો પ્રાથમિક શાળામાં સવારથી ઉમટી પડ્યા હતા મોડાસાની લિંબોઈ પ્રાથમિક શાળામાં શાળાના શિક્ષકો સવારથી જ હાજર રહી કીટ વિતરણની કામગીરી આરંભી દીધી હતી લીંબોઈ પ્રાથમિક શાળાના બસો ચોપન પૈકી એકસો સાહીઠ બાળકો ધોરણ એક થી પાંચમાં અભ્યાસ કરતા હોય પાંચસો પચાસ ગ્રામ ઘઉં તેમજ પાંચસો પચાસ ગ્રામ ચોખાની વિતરણ કરાયું હતું તે જ છ થી આઠ ના ચોરાણું બાળકોને આઠસો પચીસ ગ્રામ ઘઉં તેમજ આઠસો પચીસ ગ્રામ ચોખાનું વિતરણ કરાયું હતું આ પ્રસંગે ગામના યુવાન ઉત્સાહી સરપંચ હિતેન્દ્રભાઈ જોશી ઉપસ્થિત રહીને બાળકોને સેનેટાઈઝરથી હાથ સ્વચ્છ કરાવ્યા હતા અને દરેક બાળકને એક મીટરનું અંતર રાખી ઊભા રાખવાની સૂચના આપી હતી જે દરેક બાળકોએ પાલન કર્યું હતું દરેક વર્ગ દીઠ શિક્ષકોએ બાળકોને કુપન આપી વારાફરથી ઘઉંચોખાનું પ્લાસ્ટિકનું પેકિંગ કરી આપ્યું હતું શાળાના શિક્ષકોએ ખડે પગે ઊભા રહી સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખ્યું હતું શાળાના શિક્ષકોએ સવારથી જ દરેક બાળકને લાઈનમાં ઊભા રાખી વારાફરથી કિટ મેળવવાની સૂચના આપતા બાળકોએ પણ સહકાર આપ્યો હતો સ્ટોરી બાય ઇકબાલ ચિસ્તી માં આશાપુરા ન્યૂઝ ચેનલ અરવલ્લી મોડાસા ગુજરાત આજે સરકારશ્રીના આદેશ મુજબ લીંબોઈ પ્રાથમિક શાળાની અંદર સરપંચ સાહેબની ઉપસ્થિતિમાં એસએમસી સભ્યોના ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને અનાજનું વિતરણ કરવામાં આવ્યું એમાં પચીસ ટકા બાળકોને સ્કૂલની અંદર બોલાવી અને સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખી અને સેનિટાઈઝેશનની સમજ આપી સેનિટાઈઝેશન કરી અને બાળકોને ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવેલ છે અને બાકીના પંચોતેર ટકા બાળકોને ઘરે ઘરે કીટ પહોંચાડવાનું નક્કી કરવામાં આવેલ છે એમાં લીંબોઈ ગામના સરપંચશ્રી તરફથી બાળકોને આ સેનિટાઇઝેશનની એ બોટલ આપી સેનિટાઈઝેશન કરી અને ત્યારબાદ અનાજ વિતરણ કરવામાં આવેલું એટલે અમે લીંબોઈ પ્રાથમિક શાળા આચાર્યશ્રી હું ભાવેશભાઈ ઉપાધ્યાય એમના સહયોગ વતી એમનો આભાર વ્યક્ત કરું છું અને આજે આમ પચીસ ટકા બાળકો ઉપરાંત પંચોતેર ટકા બાળકોને કુલ બસો ચોપન વિદ્યાર્થીઓને આપણે અનાજનું વિતરણ કર્યું આજે લિંબોય પ્રાથમિક શાળામાં બાળકોને સેનેટાઈઝ કરી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખીને એમડીએમ ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવ્યું હતું સરકારશ્રીના નિયમ મુજબ અમારા લિંબોઈ પ્રાથમિક શાળામાં આજે તારીખ ત્રણ ચાર બે હજાર વીસના રોજ બાળકોને અનાજ અને ચોખાનું વિતરણ કરવામાં આવ્યું એમાં અમારા સરપંચ સાહેબશ્રી તરફથી સેનિટાઈઝરનું પણ વિતરણ કરવામાં આવ્યું અને દરેક બાળકોને અલગ અલગ બેસાડી અંતર રાખી બેસાડી અને દરેકને અલગ અલગ વિતરણ કરવામાં આવ્યું અમારા સ્ટાફનું પણ સારો સાથ અને સહકાર મળ્યો